hello everyone today i am going to discuss with you about the agroforestry and types of agroforestry agroforestry is land use management system in which trees or shrubs are grown around or among the crops or pastures agroforestry is a branch of forestry forestry is a branch Agroforestry agroforestry જે લેન્ડ છે લેન્ડનું યુઝ કેવી રીતે કરવું એનું મેનેજમેન્ટ કરવું એ બધું એમાં ઇન્ક્લુડ કરવામાં આવે મેઇન જે ડેફિનેશન છે એગ્રો એગ્રો ફોરેસ્ટ્રીમાં ટ્રીઝ અને શ્રબ્સ છે એને ક્રોપ પ્લાન્ટની આજુબાજુમાં ગ્રો કરવામાં આવે એને શું કહેવાય એગ્રો ફોરેસ્ટ્રી એ જેમાં એગ્રીકલ્ચર પણ ઇન્કલુડ થાય અને ફોરેસ્ટ પણ ઇન્કલુડ થાય એગ્રો ફોરેસ્ટ્રી ઇઝ લેન્ડ યુઝ મેનેજમેન્ટ એવું લેન્ડનું મેનેજમેન્ટ સ્પેસિફિક ટાઈપનું કે એમાં ટ્રીઝ અને શ્રબ છે એને ગ્રો કરવામાં આવે અરાઉન્ડ ઓર અમોંગ ધી ક્રોપ્સ ઓર પાશ્ચરલેન્ડ પાશ્ચરલેન્ડ મીન્સ એવી જમીન કે જેને આપણે ગુજરાતીમાં ગૌચરની જમીન કહીએ એવી જમીનને શું કહેવાય પાશ્ચરલેન્ડ્સ ધીસ ઇન્ટરનેશનલ કોમ્બિનેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી હેઝ વેરિયસ બેનિફિટ્સ ઇન્કલુડિંગ ઇન્ક્રીઝ બાયોડાયવર્સિટી એન્ડ રિડ્યુઝ ઇરોઝન આ જે કોમ્બિનેશન છે એ વર્લ્ડ વાઈડ યુઝ થઈ છે જે એગ્રીકલ્ચરલ ક્રોપ્સ છે અને ફોરેસ્ટના જે ઇમ્પોર્ટન્ટ ટ્રીઝ હોય એને બેને સાથે ગ્રો કરવાની આખી જે સિસ્ટમ છે એને એગ્રો ફોરેસ્ટ જે કહેવાય આ જે સિસ્ટમ છે એ વર્લ્ડવાઈડ યુઝ થાય છે અને આમાં ઘણા બધા બેનિફિટ્સ છે એ બેનિફિટ્સ ઇન્કલુડ થાય છે લાઈક બાયોડાયવર્સિટીને ઇન્ક્રીઝ કરવામાં આવે બાયોડાયવર્સિટી છે ઇન્ક્રીઝ થાય પ્લસ જે સોઈલનું ઇરોઝન છે એ રિડ્યુસ થાય બિકોઝ જે ક્રોપ પ્લાન્ટ્સ હોય ક્રોપ પ્લાન્ટ્સના જે રૂટ્સ હોય એ નાના નાના હોય એની એના બદલામાં જ્યારે ટ્રીઝ એની આજુબાજુમાં ગ્રો કરવામાં આવે તો ટ્રી છે એ જે સોઇલનું ઇરોઝન છે એ રિડ્યુસ કરે સો ઇટ ઇન્કલુડ્સ બેનિફિટ્સ લાઈક બાયોડાયવર્સિટી ઇન્ક્રીઝ દેન ઇન્ક્રીઝ એન સોઈલ ઇરોઝન ફોરેસ્ટ્રી ઇઝ એન ઇન્ટીગ ઇન્ટીગ્રેશન ઓફ ફોરેસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર દેટ ઇન્કલુડ્સ મેની ડિફરન્ટ સ્ટ્રેટેજીસ ઓફ પ્લાન્ટિંગ આ જે એગ્રોફોરેસ્ટ્રી છે એ એ ઘણી બધી ડિફરન્ટ સ્ટ્રેટેજીસ છે એવું સ્પેસિફિક ન હોય કે ટ્રીઝને શ્રબ્સ ગ્રો કરવામાં અને એવું સ્પેસિફિક હોય તો પણ ટ્રીને શ્રબ્સ જેને કોઈ સ્પેસિફિક મેથડથી ગ્રો કરવામાં આવતા હોય એવું એવી બધી જે અલગ અલગ સ્ટ્રેટેજીસ છે એમાં ઇન્ક્લુડ થાય છે વેરિયસ સિસ્ટમ કેન બી ડિઝાઇન ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ્સ યર અરાઉન્ડ ઓન ધ સસ્ટેનેબલ બેઝિસ

જે ડિફરન્ટ સ્ટ્રેટેજી છે એ ડિઝાઇન કરવામાં આવી છે અને આના લીધે જે પ્રોડક્ટ પ્રોડક્ટિવિટી છે પ્રોડક્ટિવિટી પણ ઇન્ક્રીઝ થાય અને લેન્ડ છે એનો યુઝ પણ અલગ અલગ રીતે આપણે કરી શકીએ વન મે ઇઝ થ્રુ ધ ઇન્કોર્પોરેશન ઓફ નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ વિચ ઇન્ક્રીઝ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન અવેલેબલ ટુ ક્રોપ્સ ધ રૂટ્સ ઓફ ધી ધીઝ ટ્રીઝ હેવ નોડ્યુલ્સ ઇન વિચ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા લાઈક રાઇઝોબિયા ગ્રો ઇફ પ્રેઝન્ટ ઇન સોઈલ બીજો એક આનો જે મેઇન બેનિફિટ છે એગ્રો ફોરેસ્ટ્રીનો એ છે કે જ્યારે એવા ટ્રી ગ્રો કરવામાં આવે જે આવી જે જમીન છે એમાં એવા ટ્રી ગ્રો જે ક્રોપ પ્લાન્ટ છે એની સાથે સાથે આવા ટ્રી ગ્રો કરવામાં આવે કે જે જે ટ્રી છે એને આપણે શું કહીએ નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ જે આ નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રી છે એ શું કામ કરે તો કે જે જમીનમાં જે નાઇટ્રોજનનું અમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ કરે અને નાઇટ્રોજન છે એ ક્રોપ્સ માટે અવેલેબલ થાય હવે આની આમાં આમાં શું હોય કે જે આ ટ્રીઝ છે એ ટ્રીના રૂટની અંદર જે રૂટની અંદર નોડ્યુલ્સ હોય મીન્સ રૂટ રૂટમાં નાની નાની શું હોય ગાંઠ હોય એને રૂટ નોડ્યુલ્સ કહેવાય હવે આવા જે ટ્રીઝ છે કે જેને આપણે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રી કહીએ છીએ એવા ટ્રીની અંદર નોડ્યુલ્સ આવેલા હોય અને એ નોડ્યુલ્સની અંદર જે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે એ ગ્રો થાય નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા ક્યાં છે રાઇઝોબિયા બરાબર છે એવા જે બેક્ટેરિયા છે એ ગ્રો થાય જો સોઇલમાં પ્રેઝન્ટ હોય તો એટલા માટે જે આ એગ્રી એગ્રોફોરેસ્ટ્રી બે મેથડ છે એમાં બે આ એક બેસ્ટ વે છે ટુ ઇન્કોર્પોરેટ નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રી ગ્રો કરવામાં આવે તો નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રી છે એ નાઇટ્રોજનનું અમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ કરે અને નાઇટ્રોજનનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય એટલા માટે ઓટોમેટિકલી જે નાઇટ્રોજન છે એ ક્રોપ્સ માટે અવેલેબલ થાય વાય બીકોઝ આવા જે ટ્રી છે જેને આપણે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ કહીએ એવા ટ્રીની અંદર રૂટ નોડ્યુલ્સો આવેલા હોય છે અને જે રૂટ નોડ્યુલ્સ છે એની અંદર રાઇઝોબિયા બેક્ટે રાઇઝોબિયાને બેક્ટેરિયા છે એ ગ્રો થાય અને રાઇઝોબિયા બેક્ટેરિયા શું કરે તો કે જે એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન હોય એને એબ્ઝોર્બ કરે ને જે એને શું કહે આપણે ગુજરાતમાં આવતું જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે બરાબર છે એટલે નાઇટ્રોજનને ફિક્સ કરે સોઈલમાં અને એ નાઇટ્રોજન છે એ જે આવે જે બેક્ટેરિયા છે એ પ્રેઝન્ટ નાઇટ્રોજન ફિક્સ થાય અને એ ક્રોપ માટે ક્રોપ પ્લાન્ટ છે એના માટે અવેલેબલ થાય દોડ્યુલ્સ કલેક્ટ નાઇટ્રોજન ફ્રોમ ધ એર વીચ નરીશ ધ પ્લાન્ટ જ્યાં નોડ્યુલ છે એ શું કરે જે એટમોસ્ફિયર છે એમાંથી નાઇટ્રોજન છે એ કલેક્ટ કરે અને એને જે સોઇલ છે ને એમાં ફિક્સ કરે ધ નાઇટ્રોજન ઇઝ ઇન ફોર્મ ધેટ ઇઝ યુઝડ બાય ટ્રીઝ એન્ડ મચ ઓફ ઇટ એન્ડ અપ ઇન ધ લીવ્સ વેન ધીઝ લીવ્સ આર કલેક્ટેડ એન્ડ મલ્ચેડ અરાઉન્ડ ધ ફૂડ ક્રોપ્સ ધ એક્ટ એઝ અ ગ્રીન મેન્યુઅર પ્રોવાઈડિંગ ક્રોપ્સ વિથ એક્સ્ટ્રા નાઇટ્રોજન હવે જે નાઇટ્રોજન છે એવા ફોર્મમાં હોય કે જે ટ્રી છે એ સીધું એબ્ઝોર્બ કરી શકે એટલા માટે એ ઇઝી ફોર્મમાં હોય કે એને લીધે ટ્રી છે એનું સીધું એબ્ઝોર્બ કરી શકે બીજો એક આનો બેનિફિટ એ છે કે આવા ટ્રી જે ટ્રીઝ છે એને ગ્રો કરવામાં આવે તો એના રૂટ છે એ તો ઓલરેડી નાઇટ્રોજન ફિક્સિંગ કરતા હોય તો કરે છે પ્લસ એના જે લીવ્સ છે લીવ છે એ આપણને ખબર જ છે કે ટ્રી છે એમાં લીવ ફોલ થાય બરાબર જે લીવ્સ ખરે એ લીવ્સને શું શું કરે કે ક્રોપ પ્લાન્ટ હોય ને એ ક્રોપ પ્લાન્ટની આજુબાજુમાં મલચ કરી દે એટલે ક્રોપ પ્લાન્ટ હોય એની આજુબાજુમાં શું કરે દાટી દે જે ખરેલા લીવ્સ હોય એને ક્રોપ પ્લાન્ટની આજુબાજુમાં દાટી દે એટલે એ કેવું કામ કરે ગ્રીન મેન્યુર જેને આપણે શું કહીએ લીલું ખાતર એ એ ગ્રીન મેન્યુર તરીકે એક્ટ કરે અને જે પ્રો ક્રોપ્સ છે એને એક્સ્ટ્રા નાઇટ્રોજન છે એ પ્રોવાઈડ કરે એટલા માટે જે આવા નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રી છે એ બે એના બે મેઇન બેનિફિટ્સ છે કે જે એવા ટ્રીસ જેને આપણે ક્રોપની આજુબાજુમાં ગ્રો કરીએ તો એવા ટ્રીની અંદર શું હોય રૂટની રૂટ એવા ટ્રીના જે રૂટ છે એમાં રૂટ નોડ્યુલ્સ આવેલા હોય અને રૂટ નોડ્યુલ્સ છે એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા રહે અને એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ સોઇલમાં નાઇટ્રોજન ફિક્સ કરે પ્લસ એના જે નોડ્યુલ્સ છે એની અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય તો એ નાઇટ્રોજન કેવા ફોર્મમાં પ્રેઝન્ટ હોય કે જે ટ્રી છે એ ક શું શું થાય ટ્રી જે ટ્રી છે એ એવા ફોર્મમાં કે જેવા ફોર્મમાં એને જોઈએ છે એવા જ ફોર્મમાં ટ્રીને અવેલેબલ થાય પ્લસ બીજું શું થાય તો કે જે ટ્રી છે એમાં લીફ ફોલ થાય અને લીફ ફોલ જે ખરેલા લીફ છે એ લીફને કલેક્ટ કરવામાં આવે અને એ લીફને ક્રોપની આજુબાજુમાં શું કરવામાં આવે મલ્ચ કરવામાં આવે એટલા માટે ગ્રીન મેન્યોર તરીકે એક્ટ કરે અને ક્રોપને એક્સ્ટ્રા જે નાઇટ્રોજન છે એ પ્રોવાઈડ કરે ફ્રીક્વન્ટ હાઈ લેવલ એપ્લિકેશન ઓફ નાઇટ્રોજન ઇઝ એન એક્સપેન્સિવ નેસેસિટી ફોર ધ ન્યૂ ફાસ્ટ ગ્રોઈંગ વેરાયટીઝ ઓફ ક્રોપ કોમન મેન્યુર થ્રુ ધ યુઝ ઓફ એનએફટી ફાર્મર્સ આર એબલ ટુ ઇન્ક્રીઝ યલ્ડ વિથ ધ લોઅર કોસ્ટ ધેન ધોઝ associated વિથ યુઝિંગ commercial કોમર્શિયલ ફર્ટિલાઇઝર હવે જ્યારે આ જે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ છે એનો એનું આપણે જે યુઝ છે એ વધારતા જઈએ તો એ શું કરે કે જે એક્સપેન્સ છે એક્સપેન્સ એટલે કે જે ટ્રીને ગ્રો શું કહેવાય ગ્રો કરવા માટે જે ફર્ટિલાઇઝર આપવું પડે બહારથી જે ફર્ટિલાઇઝર આપવું પડે એ ઓછું આપવું પડે એટલા માટે જે એનો એક્સપેન્સ છે એ ઓટોમેટિકલી શું થાય ઘટી જાય અમુક એવી છે કે જે ફાસ્ટ ગ્રોઈંગ વેરાયટી ઓફ ક્રોપ છે જે કોમન શું કહેવાય કે ફાસ્ટ ગ્રોઈંગ વેરાયટી ઓફ ક્રોપ છે કે એટલે એવા ટ્રી એવા ક્રોપ ટ્રીઝ ક્રોપ પ્લાન્ટ્સ હોય કે જેને જીનેટિકલી મોડિફાઈડ કરીને ફાસ્ટ ગ્રો થાય આપણને ખબર છે કે કોઈ પાકો હોય તો એ ત્રણ કે ચાર મહિનાનો હોય તો અમુક અમુક એના જે સીડ છે એ માર્કેટમાં અવેલેબલ છે કે એ જે એ સેમ જે ક્રોપ પ્લાન્ટ છે એનાને એના જે ટ્રી સીડ છે એ તમે ગ્રો કરો તો બે મહિનામાં શું થાય એ આ પ્લાન્ટ જે રેડી થઈ જાય અને તમે એને હાર્વેસ્ટ કરી શકો એટલા માટે જેવા ફાસ્ટ ગ્રોઈંગ વેરાયટીઝ છે ક્રોપની એ બધી કન્ટ્રી બધી કન્ટ્રી છે એ આજકાલ ડેવલપ કરે છે જીનેટિકલી મોડિફાઈડ કરીને હવે આવા જે ક્રોપ્સ છે એને ચીપ ગ્રીન મેન્યોર થ્રુ ધ યુઝ ઓફ આવા જે ક્રોપ પ્લાન્ટ છે એને એવું નાઇટ્રોજન ફર્ટિલાઇઝર છે એવો જે મેન્યુર છે એને પ્રોવાઈડ કરવામાં આવે તો શું થાય કે જે ફાર્મર છે એની જે એક્સ ફાર્મર છે એ શું કરે કે એ જે ક્રોપની યેલ્ડ છે એ શું થાય લોઅર કોસ્ટમાં એને મળી રહે અને જેનો એનો એક્સપેન્સ છે એ શું થાય ઘટી જાય એટલા માટે આવા જે એપ્લિકેશન છે આ જે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીની છે એ શું છે બેસ્ટ એપ્લિકેશન છે વિધાઉટ યુઝિંગ કોમર્શિયલ ફર્ટિલાઇઝર જે કોમર્શિયલ ફર્ટિલાઇઝર છે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર છે જે બનાવવામાં આવે એના કરતાં જે નેચરલ છે બહુ બેસ્ટ છે ક્રોપ પ્લાન્ટ્સ માટે ધ એક્ટિવિટી ઓફ એનએફટી રૂટ્સ ઓલ્સો ઇન્ક્રીઝ પ્રોડ પ્રોડક્ટિવિટી હવે જે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ છે એની એક્ટિવિટી છે એ કેમાં થાય તો કે ટેપ રૂટમાં ટેપ રૂટ જે સિસ્ટમ છે બે બે ટાઈપના રૂટ હોય ટેપરૂટ અને ફાઈબ્રસ રૂટ જે ટેપરૂટ સિસ્ટમ છે એમાં નોડ્યુલ્સ આવેલું એટલા માટે જે એ શું કરે કે જે સોઇલની જે પ્રોડક્ટિવિટી છે એ પણ શું કરે ઇન્ક્રીઝ કરે ટ્રોપિકલ સોઇલ્સ આર હેવીલી લીચડ ઓફ ન્યુટ્રિશન બાય સ્ટ્રોંગ રેઇન્સ એન્ડ હાઈ ટેમ્પરેચર એન્ડ એક્સપોઝર ટુ સન ટ્રોપિકલ સોઇલ્સ એટલે ટ્રોપિક્સ એટલે એવો એરિયા કે જેને આપણે શું કહીએ ગુજરાતીમાં કર્કવૃત્ત છે મકરવૃત છે વિષુવૃત છે એને શું કહેવાય ટ્રોપિક્સ એરિયા બરાબર છે જે ટ્રોપિકલ સેલ સોઇલ છે હવે એમાં જે ટ્રોપિકલ એરિયા છે ને એમાં એટમોસ્ફિયર કેવું હોય તો કે રેઇન છે એ હેવી રેઇન હોય ટેમ્પરેચર છે એ બહુ હાઈ હોય એટલા માટે એની જે સોઇલ હોય એ હેવીલી લીચડ હોય એટલે એની જે સોઇલ હોય એમાં ન્યુટ્રિયન્ટ છે એ બહુ ઓછા હોય બિકોઝ ઓફ હાઈ હેવી રેન એન્ડ હાઈ ટેમ્પરેચર એન્ડ એક્સપોઝર ટુ સન નાઇટ્રોજન ફિક્સિંગ ટેપ ટેપરૂટ્સ કેન હેલ્પ ટુ રિસાયકલ ધીસ ન્યૂટ્રીએન્ટ્સ બાય ડ્રોઈંગ ધેમ ફ્રોમ ધ ડીપ ઇન ધ સોઇલ ઇન ટુ ધ લીવ્સ ધેન બેક ટુ ધ બેક થ્રુ ધ સાયકલ હેન્સ ઇટ બેક બેક ટુ ધ સાયકલ એટલે જે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ છે એને જો એવી જગ્યાએ એવા એરિયામાં જે ટ્રોપિકલ સોઈલ આપણે કહીએ એવા એરિયામાં જો એને ગ્રો કરવામાં આવે તો એ જે સોઇલ છે એની પ્રોડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ કરી શકે છે વાય બિકોઝ ટેપરૂટ છે એ જે એના જે રૂટ્સ છે એ નાઇટ્રોજન તો ઇન્ક્રીઝ કરે જ છે પ્લસ જે આપણે એના જે લીવ્સ છે એને શું કરે જમીનની અંદર દાટી દે તો એના લીવ્સ છે એ શું કરે કે ન્યૂટ્રિયન્ટ છે એમાં ઓટોમેટિકલી ઇન્ક્રીઝ કરે એટલા માટે એ જે સાયકલ છે એમાં સાયકલ છે એ કન્ટિન્યૂ રહે Productivity can also be increased by the protective action of the trees. Deep taproots, normally associated with NFTs, act to the stabilize slopes and reduce erosion, thus maintaining the quality of soil. Productivity increase, productivity increase, productivity increase. Deep taproots are normally associated with NFTs. એ એક્ટ એઝ સ્ટેબિલાઇઝ સ્લોપ જે સ્લોપ છે જે ઢાળવાળી જગ્યાએ છે એવી જગ્યાએ જે આનએફટી એનએફટી ટ્રીઝ છે ગ્રો કરવામાં આવે તો શું થાય કે એ જે સોઈલ ઇરોઝન છે એ તો રિડ્યુસ જ કરે પ્લસ એનું જે મેન્ટેનિંગ છે જે ક્વોલિટી સોઈલની જે ક્વોલિટી છે એને શું કરે એ મેન્ટેન કરે એટલા માટે એ પ્રોડક્ટિવિટી છે એને ઇન્ક્રીઝ કરે એગ્રીકલ્ચર લેન્ડ્સ એન્ડ વોટર શેડ્સ આર ઇમ્પ્રુવડ when erosion is controlled as more water is made available at the more regular rate of flow the shed product provided by trees even low ones can control microclimate so that higher damaging temperature are not reached during the day agriculture land and watershed are improved when erosion is controlled જ્યારે સોઇલ ઇરોઝન છે એ કંટ્રોલ થાય સોઇલ ઇરોઝન છે એ ઓછું થઈ જાય ત્યારે ઓટોમેટિકલી જે એગ્રીકલ્ચર લેન્ડ છે એનું જે ક્વોલિટી છે એ શું થાય ઇમ્પ્રુવ થાય હવે જેવી રીત જેમ જેમ એ જે એગ્રીકલ્ચર લેન્ડ છે એમાં જેમ જેમ વોટર અવેલેબલ કરવામાં આવે એટલે કે એમાં જે એ જે સોઇલ છે એને વોટરિંગ કરવામાં આવે તો એને જે મોર રેગ્યુલર લે રેટ છે એનાથી એને વોટરિંગ કરવામાં આવે તો શું થાય કે જે ટ્રીઝ છે એનો જે શેડ પ્રોવાઈડેડ બાય ટ્રીઝ ઇવન લો વન્સ કેન કંટ્રોલ માઇક્રો ક્લાઇમેટ સો દેટ હાયર ડેમેજિંગ ટેમ્પરેચર આર નોટ રીચ ડ્યુરિંગ ધ ડે હવે જે સોઇલ ઇરોઝન છે એ કંટ્રોલમાં આવી ગયું સોઇલ ઇરોઝન કંટ્રોલમાં આવી ગયું એટલે શું થાય કે આપણે જે રેગ્યુલર વોટરિંગ કરીએ એ જે સોઇલને તો એને જે બહારનું જે હાઈ ટેમ્પરેચર છે મોર એક્સપોઝર ટુ ધ સન છે એ શું કરે કે એ આને બહુ ઇફેક્ટ ન કરે કેમ કે જે સોઈલ છે એને આપણે ઓલરેડી એને વોટરિંગ કરી દીધું છે એટલે જેના ન્યુટ્રિયન્ટ્સ છે એની અંદર જે બેક્ટેરિયાસ છે જે ક્રોપ છે એને ઇન્ક્રીઝ કરે જે ક્રોપ માટે બેનિફિશિયલ છે એવા જે બેક્ટેરિયાસ છે એવા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ શું કરે એને પ્રો પ્રોટેક્ટ કરે એટલા માટે જે ટેમ્પરેચર છે એ આને ઇફેક્ટ ન કરે ટ્રી રિડ્યુઝ ધ ઇફેક્ટ ઓફ વિન્ડ પ્રિવેન્ટિંગ ડ્રાઇંગ આઉટ એન્ડ ડેમેજ ટુ ફૂડ ક્રોપ્સ ફ્રોમ ધ સ્ટ્રોંગ વિન્ડ હવે જે ટ્રી છે ને એ શું કરે વિન્ડની વેલોસિટી છે ને એ ઘટાડી દે જે પવનની તીવ્રતા હોય એને ઘટાડે એટલા માટે જો બહુ એવી જગ્યા હોય કે જ્યાં બહુ વધારે જે વિન્ડની વેલોસિટી છે એ બહુ વધારે હોય તો શું થાય કે એવી જગ્યાએ ટ્રી ગ્રો કરવામાં આવે તો એ શું કરે કે જે પવનની જે તીવ્રતા છે એ ઓટોમેટિકલી ઘટાડી દે અને જે પવન છે એ ઘટી જાય એટલે જે ડ્રાય થાય જાય સોઇલ છે એ જે ડ્રાય થાય એ પણ અટકી જાય અને ડેમેજ છે એ પણ અટકી જાય બાય મેન્ટેનિંગ ધ સોઇલ ધ ફોર્થ મે બી એબલ ટુ કેરી આઉટ સસ્ટેન એગ્રીકલ્ચર પ્રોડક્શન રિડ્યુસિંગ ધ ઇકોનોમિકલ પ્રેશર ધેટ લીડ્સ ટુ ધ પીપલ ટુ કન્ટિન્યુ મૂવ ટુ અનડેમેજ નેચરલ ફોરેસ્ટ લેન્ડ હવે જે સોઇલ છે એ મેન્ટેન થાય એવી સોઇલ છે કે જે પ્રોડક્ટિવ છે એવી સોઇલને ઓલવેઝ મેન્ટેન કરવી પડે બિકોઝ એકવાર એ જે ફર્ટિલિટી હોય જાય તો પછી એ આવતા બહુ વાર લાગે ઘણા બધા વર્ષો વયા છે એટલે જે સોઇલ છે એને મેન્ટેન કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે રીડ્યુ હવે જે સોઇલ મેન્ટેન થાય એટલે શું થાય કે ઓટોમેટિકલી એમાં જે ક્રોપ્સ છે એ સારા થાય ક્રોપ્સ સારા થાય એટલે જે ઇકોનોમિક પ્રેશર છે એ ઓટોમેટિકલી ઘટી જાય ઇકોનોમિક પ્રેશર છે એ ઘટી જાય અને શું થાય કે જે ફોરેસ્ટની લેન્ડ છે એ પણ ડેમેજ ન થાય અને સાથે સાથે ક્રોપ્સ છે એ પણ આપણે ક્રોપ્સ છે એ પણ વધારે થાય એટલા માટે જે એક્સપેન્સ છે એ ઘટી જાય અને જે નેચરલ લેન્ડ છે એનો પણ યુઝ બહુ સારી રીતે થાય ટાઈપ્સ ઓફ એગ્રોફોરેસ્ટ્રી બેઝડ ઓન ધ નેચર ઓફ કમ્પોનન્ટ્સ એગ્રોફોરેસ્ટ્રી સિસ્ટમ કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ ધ ફોલોઇંગ કેટેગરીઝ

એગ્રી સિલ્વીકલ્ચર સિસ્ટમમાં શું છે તો કે એગ્રી એગ્રી એટલે જે ક્રોપ પ્લાન્ટ છે એ અને સિલ્વી સિલ્વી મીન્સ ટ્રીઝ બરાબર છે એગ્રી પ્લસ સિલ્વી એટલે જે ક્રોપ પ્લાન્ટ છે એ ક્રોપ પ્લાન્ટ પ્લસ જે ટ્રીઝ છે કેવા ટ્રીઝ તો કે જેને આપણે ફોરેસ્ટમાં જે ફોરેસ્ટમાં નેચરલી ગ્રો થાય જાય અથવા તો જે ફોરેસ્ટમાં પ્લાન્ટેશન કરવામાં આવે એવા ટ્રીઝ છે એમાં શું ઇન્કલુડ થાય તો કે સ્ટ્રબ છે વેઇન છે ટ્રીઝ છે બરાબર એટલે એગ્રી સિલ્વીકલ્ચરમાં ક્રોપ પ્લાન્ટ પ્લસ ટ્રીસ બે ઇન્કલુડ થાય ધીસ સિસ્ટમ ઇન્વોલ્વ ધ કોન્સિયસ ઓફ ડેલિબરેટ યુઝ ઓફ લેન્ડ ધ પ્રોડક્શન ઓફ એગ્રીકલ્ચર ક્રોપ ઇન્કલુડિંગ ટ્રી ક્રોપ્સ એન્ડ ફોરેસ્ટ ક્રોપ્સ એવા ટ્રી છે કે જે ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ છે એવા ટ્રીને ફોરેસ્ટ ક્રોપ લેન્ડ જે એગ્રીકલ્ચરલ લેન્ડ છે એવા એવી લેન્ડ ઉપર ક્રોપ તો ગ્રો કરેલા જોઈએ ક્રોપ પ્લસ જે ટ્રી છે જે ફોરેસ્ટમાં ગ્રો થાય છે જે ઇકોનોમિકલી બેનિફિટ છે એવા ટ્રી છે એ ગ્રો કરવામાં આવે એને શું કહેવાય એગ્રી સિલ્વીકલ્ચર સિસ્ટમ દેટ મીન્સ ક્રોપ પ્લાન્ટ પ્લસ ટ્રીઝ હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ ક્રોપ પ્લાન્ટ એન્ડ હવે જે ક્રોપ પ્લાન્ટ છે એની આજુબાજુમાં જે આ ફોરેસ્ટ ટ્રી છે ફોરેસ્ટ ટ્રી છે એને ગ્રો કરવામાં આવે એટલે એ શું શું કરે કે જે એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન છે એટમોસ્ફિયરને નાઇટ્રોજનને શું કરે સોઇલમાં ફિક્સ કરે અને સોઇલમાં ફિક્સ કરે એટલે જે સોઇલની જે ફર્ટિલિટી છે પ્રોડક્ટિવિટી છે એ વધી જાય ધીઝ ઇઝ એગ્રી સિલ્વીકલ્ચર સિસ્ટમ ટ્રી ક્રોપ પ્લાન્ટ્સ પ્લસ ટ્રીઝ ટ્રી એવું જરૂરી નથી કે ટ્રી જ ગ્રો કરવામાં આવે બરાબર ફોરેસ્ટમાં જે શ્રબ છે જે ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ છે એ પણ ગ્રો કરવામાં આવે વેન્સ પણ ગ્રો કરવામાં આવે અને જે ફોરેસ્ટ ક્રોપ છે એને પણ ગ્રો કરવામાં આવે ફોરેસ્ટ ક્રોપ એટલે એવા ક્રોપ કે જે એવા પ્લાન્ટ કે જે ફોરેસ્ટમાં થતા હોય અને એના જે ફ્રૂટ્સ છે કે એના જે સીડ્સ છે એ ઇમ્પોર્ટન્ટ હોય એને શું કહેવાય ફોરેસ્ટ ક્રોપ્સ કહેવાય એને બઈને સાથે ગ્રો કરવામાં આવે એટલે એને શું કહેવાય એગ્રી સેલ્વિકલ્ચર સિસ્ટમ

એનિમલ્સ છે પેસ્ટર છે એને એટલે બેયને જ્યારે મિક્સ બેયને સાથે રાખી અને જે લેન્ડનું મેનેજમેન્ટ થાય એને શું કહેવાય એક સિલ્વો પેસ્ટરલ સિસ્ટમ સિલ્વા પેસ્ટરલ સિસ્ટમ આર ડેફિનેટલી ધ મોસ્ટ પ્રોમિનન્ટ એગ્રો ફોરેસ્ટ્રી પ્રેક્ટિસ સિલ્વો પેસ્ટરલ સિસ્ટમ આર કેરેક્ટરાઈઝ બાય ઇન્ટિગ્રેટિંગ ટ્રીઝ વિથ ફોરેજ એન્ડ લાઈવસ્ટોક પ્રોડક્શન ટ્રેડિશનલી સિલ્વો પેસ્ટરલ સિસ્ટમ ઇન્વોલ્વ ગ્રેઝિંગ લાઈવસ્ટોક In wooded rangeland incorporating trees and pasture for the shed and timber. The majority of rangeland grazing in hills typically comp comprise the grazing of natural herbaceous and shrubby vegetation under the tree, such as a pineal, bimal, oak tree. silvopastoral system is a heavy system jema trees ane. જે આપણે જેને ડોમેસ્ટિક એનિમલ્સ કહીએ એવા જે એનિમલ્સ હોય સિલોપાસ્ટલ સિસ્ટમમાં શું થાય તો કે જે લાઈફ સ્ટોક છે એવા જે એનિમલ્સ છે એને ફૂડ માટે શું થાય ગ્રાસ છે એને ગ્રો કરવામાં આવે હવે એવા એવું ગ્રાસ છે એ ક્યાં થાય તો કે હિલી એરિયામાં જે એરિયા છે હિલી છે જ્યાં સ્લોપ છે બરાબર એવા એરિયામાં શું થાય કે ટ્રી તો ગ્રો થયેલા જોઈ ટ્રીની સાથે સાથે નાના નાના શ્રબ કે હર્બ ગ્રો થાય એને અને એ સ્ટ્રપ કે હર્બ જે છે એ જે એનિમલ્સ માટે ફૂડ શ્રબ કે હર્બ છે એ એનિમલ્સને શું કરે ફૂડ પ્રોવાઈડ કરે એટલા માટે જે એક અને શું કહેવાય સિલ્વો પેસ્ટરલ સિસ્ટમ સિલ્વો પેસ્ટરલ સિસ્ટમમાં શું થાય તો કે જે એનિમલ છે એ શું કરે ગ્રેઝ કરે એ ફૂડ છે એનું ગ્રેઝિંગ કરે અને કેવા એરિયામાં તો કે જે એરિયા છે એ હિલી છે અથવા તો એવા એરિયામાં કે જે વુડેડ એની આજુબાજુમાં શું હોય મોટા મોટા ટ્રીઝ હોય અને એની નીચે ટ્રીના શેડની નીચે ગ્રાસ કે શ્રબ છે એ ગ્રો થયેલા હોય હવે એના એનું એક્ઝામ્પલ આપેલું છે કે જે નેચરલ હર્બેશિયસ ઓર સ્ટ્રબી વેજીટેશન અંડર ધ ટ્રી અ પાઇનસ ભીમલ એન્ડ ઓક ઓક પાઇનસ છે ભીમલ છે ઓક ટ્રી છે એની અંદર શું થાય કે એ જે ટ્રીઝ છે એની નીચે ઘણા બધા નાના નાના શ્રબ કે હર્બ છે એ ગ્રો થયેલા હોય તો એનો જે લાઈવ આવા જે એનિમલ્સ છે એ શું કરે ફૂડ તરીકે એનો જે ફૂડ તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય સિલ્વો પેસ્ટલ સિસ્ટમ હિયર યુ કેન સી ઇટ મે બી ફૂડ ક્રોપ એવું જરૂરી નથી કે ફોરેસ્ટ ક્રોપ એટલે જે ટ્રીઝ છે એ ગ્રો થયેલા હોય ને એની આજુબાજુમાં આવા શ્રબ કે ગ્રાસ છે એ ગ્રો થયેલા હોય ને એનિમલ્સ છે એને એનું ગ્રેઝિંગ કરે

the agro silva pastoral system as a name implies combination of trees and herbaceous crop with animal or pasture combination che combination je tree and herbaceous crop plus animals the use of woody hedge grows for browse mulch and green manures for the soil conservation ધ ક્રોપ ટ્રી લાઈવસ્ટોક મિક્સ અરાઉન્ડ ધ હોમ this system સિસ્ટમ હેઝ grouped ગ્રુપ two, ટુ ટુ સબ એટલે એવી એવું જે નું એવું મેનેજમેન્ટ કરવામાં આવે કે જેમાં વુડી ટ્રીઝ હોય પ્લસ જે નાના નાના શું હોય શ્રબ કે નાના નાના ક્રોપ પ્લાન્ટ્સ હોય અને બીજું શું હોય લાઈવસ્ટોક એટલે જે પાશ્ચર છે એનિમલ છે એ ત્રણે ત્રણ આવેલા હોય એને શું કહેવાય એગ્રો સિલ્વો પેસ્ટરલ સિસ્ટમ એગ્રો સિલ્વો પેસ્ટરલ સિસ્ટમ છે એને ટુ સબ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે એક હોમ ગાર્ડન એન્ડ સેકન્ડ વન ઇઝ વુડી હોમ ગાર્ડન ધીઝ ઇઝ ધ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ એગ્રો ફોરેસ્ટ્રી પ્રેક્ટિસ ફાઉન્ડ એક્સટેન્સિવલી હાઈ ઇન રેઇન ફોલ એરિયાઝ એન્ડ ટ્રોપિકલ સાઉથ એન્ડ સાઉથ ઇસ્ટ એશિયા આ જે છે હોમ ગાર્ડન્સ ઈ શું છે ઓલ ડેસ્ટ એગ્રોફોરેસ્ટ્રીની પ્રેક્ટિસ છે એમાં કઈ જગ્યાએ જોવા મળે તો કે એવી જગ્યાએ કે જ્યાં સૌથી વધારે રેઇનફોલ હોય પ્લસ એવો એરિયા કે જે ટ્રોપિકલ એરિયા છે લાઈક સાઉથ એન્ડ સાઉથ ઇસ્ટ એશિયા મેની સ્પીસીસ ઓફ ટ્રીઝ બશીસ વેજીટેબલ્સ એન્ડ અધર હર્બેશિયસ પ્લાન્ટ્સ આર ગ્રોન ઇન ધ ડેન્સ એન્ડ અપેરેન્ટલી રેન્ડમ અરેન્જમેન્ટ ઓલ ધો સમ રેશનલ કંટ્રોલ ઓવર choice ઓફ પ્લાન્ટ દેર ધેર સ્પેશિયલ એન્ડ ટેમ્પોરલ અરેન્જમેન્ટ મે બી એક્સરસાઇઝડ હવે આમાં શું થાય કે ઘણી બધી ટ્રી ઘણા બધા જે ટ્રીના ટ્રીની સ્પીસીસ હોય બુશીસની સ્પીસીસ હોય કે વેજીટેબલ કે બીજા જે હર્બેશિયસ પ્લાન્ટ છે જેને ગ્રો કરવામાં આવે એવા પ્લાન્ટ છે એને રેન્ડમ અરેન્જમેન્ટમાં એવું કંઈ સ્પેસિફિક ન હોય કે જે ગાર્ડન બનાવે છે કે જે આ જે લેન્ડ છે એનું યુઝ કરે છે એના મનમાં જેવી રીતે આવે એવી રીતે એ આ બધા જે પ્લાન્ટ છે એને ગ્રો કરે બરાબર રેન્ડમ અરેન્જમેન્ટ એની કોઈ સ્પેસિફિક અરેન્જમેન્ટ હોય રેન્ડમ અરેન્જમેન્ટમાં ગ્રો કરે અને શું થાય કે એનો જે એનું એની ચોઈસના પ્લાન્ટ છે એને ગ્રો કરવામાં આવે અને પ્લસ એની સાથે સાથે શું હોય એનિમલ્સ પણ રહેતા હોય તો એને શું કહેવાય એગ્રો સિલ્વોપેસ્ટ્રલ સિસ્ટમ સેકન્ડ વન ઈજ છે સેકન્ડ વન છે વુડી હેજ ગ્રોવ in this system various woody hedges especially fast-growing and coppicing fodder shrubs and trees are planted for the purpose of browse mulch green manure soil conservation etc the main aim of this system production of food fodder fuel wood and soil conservation Woody hedge here you can see this is the woody hedge grow કે ફાસ્ટ ગ્રોઈંગ એન્ડ કોપીસિંગ ફૂડર શુભ એવા શ્રબને એવી મોસ્ટલી એવા શ્રબ છે એવા ટ્રી જે નાના નાના એવા ટ્રી છે એને એનો જ ચૂઝ કરવામાં આવે અને શું થાય એનું એવા જ શું કામે ચૂઝ કરવામાં આવે કેમ કે એ ફાસ્ટ ગ્રોઈંગ છે એટલે જલ્દીથી એની જે ફેન્સિંગ છે કે વોલ છે એ બની જાય બરાબર અને બીજું શું થાય કે એના જે લીફ છે એ લીફ જમીનમાં ખરે અને એને મલ્ચ કરવામાં આવે એટલા માટે એ જે સોઇલની પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ કરે બીજું એ કે જે એના જે પર્પઝ છે એ આ છે તો કે કયા કયા તો કે પહેલાં તો એ ફાસ્ટ ગ્રોઈંગ છે એટલે જલ્દીથી ફેન્સિંગ કે વોલ બનવા બન બનાવવાની છે ફેન્સિંગ કે વોલ બની જાય ગ્રીન મેન્યુર તરીકે ઉપયોગ થાય અને સોઈલનું જે પ્રોડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ કરે બીજો એક એમ એનો એ છે કે એ પ્રોડક્શન ઓફ ફૂડ ઘણા બધા શબ્દ એવા છે કે જેમાં ફ્રૂટ્સ આવતા હોય કે સીડ્સ આવતા હોય એ ફૂડ એઝ અ ફૂડ એનો જે એનો યુઝ છે એ એઝ અ ફૂડ થતો હોય કે એ એડિબલ હોય તો એ એનું એને એટલા માટે પ્રોડક્શન એનું કરવામાં આવે ફૂડ ફ્યુલ વૂડ એટલે કે જેનું વ્યુ વૂડ છે એ પણ યુઝફુલ હોય અને સોઇલના કન્ઝર્વેશન માટે આ જે મેથડ છે એ યુઝફુલ છે ધીઝ ઇઝ ધ એગ્રો સિલ્વા પેસ્ટ્રલ સિસ્ટમ જેમાં ટ્રીઝ પણ હોય ક્રોપ્સ પણ હોય અને એનિમલ્સ પણ હોય હિય યુ કેન સી ધીસ ઇઝ ધ રિયલ ઇમેજ ઓફ એગ્રો સિલ્વો પેસ્ટલ સિસ્ટમ જેમાં તમે મોટા મોટા ટ્રીઝ પણ દેખાય છે પ્લસ હર્બેશિયસ એવા જે ક્રોપ છે કે જે હર્બેશિયસ છે એવા ક્રોપને પણ ગ્રો કરવામાં આવે અને એ જે ક્રોપ છે એ જે એનિમલ્સ છે એના માટે એઝ અ ફૂડ કે ફૂડલ તરીકે ઉપયોગ થાય અને એ જે આપણા માટે પણ એઝ અ ફૂડ યુઝફુલ હોય આ આખી આખી સિસ્ટમ છે એને શું કહેવાય એગ્રો સિલ્વો પેસ્ટલ બેનિફિટ્સ ઓફ એગ્રોફોરેસ્ટ્રી હવે એગ્રોફોરેસ્ટ્રી છે એના મેઇનલી ત્રણ બેનિફિટ્સ છે એન્વાયરોમેન્ટલ બેનિફિટ્સ ઇકોનોમિક બેનિફિટ્સ એન્ડ સોશિયલ બેનિફિટ્સ કોમ્બિનેશન કમ્બાઇનિંગ ટ્રીઝ વિથ ફૂડ ક્રોપ્સ ઓન ક્રોપ લેન્ડ ફોર્મ્સ યલ્ડ સર્ટેન ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ બેનિફિટ્સ બોથ જનરલ એન્ડ ઇકોલોજીકલ બેનિફિટ્સ એન્ડ સ્પેસિફિક ઓન સાઇડ બેનિફિટ્સ ધ જનરલ ઇકોનોમિક બેનિફિટ્સ આર ઇન્કલુડ એઝ રિડક્શન ઓફ પ્રેશર ઓન ફોરેસ્ટ હવે જે આપણે લેન્ડ છે એની આજુબાજુમાં ફોરેસ્ટ ટ્રી છે એને ગ્રો કરીએ એટલે શું કરે ઓટોમેટિકલી જે ફોરેસ્ટ ટ્રી છે એની એનું પ્રેશર છે એ રિડ્યુસ કરે મોર એફિશિયન્ટ રિસાયકલિંગ ફોર ઓફ ડીપ રૂટેડ ટ્રી ઓન સાઇટ જે જે એવા ક્રોપ છે કે જે ડીપ રૂટેડ ટ્રી છે એ શું કરે કે જે ન્યૂટ્રીઅન્ટ છે એનું રીસાયકલ કરે બેટર પ્રોટેક્શન ઓફ ઇકોલોજીકલ સિસ્ટમ આખી ઇકોલોજીકલ સિસ્ટમ છે એને પ્રોટેક્ટ કરે રિડક્શન ઓફ ધ સરફેસ રન ઓફ ન્યુટ્રિએન્ટ લીચિંગ સોઇલ ઇરોઝન થ્રુ ધ ઇમ્પે ઇમ્પેન્ડિંગ ઇફેક્ટ ઓફ ટ્રી રૂટ્સ એન્ડ સિસ્ટમ ઓફ ધીસ પ્રોસેસ શું કરે સોઇલનું ઇરોઝન છે એને રિડ્યુસ કરે ઇમ્પ્રુવમેન્ટ ઓફ માઇક્રોક્લાઇમેટ સચ ઇઝ લોઅરિંગ સોઇલ સર્ફેસ ટેમ્પરેચર રિડ્યુસિંગ ઇવોપરેશન ઓફ સોઇલ મોઇશ્ચર થ્રુ ધ કોમ્બિનેશન ઓફ મલ્ચિંગ એન્ડ શેડિંગ બીજું શું કરે કે માઇક્રો ક્લાઇમેટ છે કેવા ટાઈપનું માઇક્રો ક્લાઇમેટ તો કે જે ટ્રીની અંદરનું જે ટ્રીની આજુબાજુનું જે ક્લાઇમેટ છે એને શું કહેવાય માઇક્રો ક્લાઇમેટ તો એ માઇક્રો ક્લાઇમેટ છે એનું જે એની જે આખી સિસ્ટમ છે એને ચેન્જ કરે માઇક્રો ક્લાઇમેટ છે એટલે જે સરફેસનું ટેમ્પરેચર છે ઇવોપરેશન રેટ છે સોઇલનું મોઈશ્ચરાઈઝર છે એને શું કરે ઇમ્પ્રુવ કરે ઇન્ક્રીમેન્ટ ઓફ સોઇલ ન્યુટ્રિશન થ્રુ ધ એડિશન ઓફ ડિકમ્પો કમ્પોઝિશન ઓફ લીટર ફોલ જે આપણે લીફ ફોલ થાય કે લીટર ફોલ થાય એનું શું થાય એને આપણે જમીનમાં મલ્ચ કરીએ એટલે સોઇલની જે પ્રોડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ થાય ઇમ્પ્રુવમેન્ટ ઓફ સોઇલ સ્ટ્રક્ચર થ્રુ ધ કોન્સ્ટન્ટ એડિશન ઓફ ઓર્ગેનિક મેટર

એગ્રોફોરેસ્ટ્રી છે એ શું કરે તો કે જે ફૂડ છે એ પણ પ્રોવાઈડ કરે ફ્યુલ વૂડ પ્રોવાઈડ કરે ફોડર પ્રોવાઈડ કરે ફર્ટિલાઇઝર પણ પ્રોવાઈડ કરે અને ટીમ્બર વૂડ પણ પ્રોવાઈડ કરે રિડક્શન ઇન ઇન્સિડન્ટ ઓફ ટોટલ ક્રોપ ફેલિય ફેલિયર કોમન ટુ ધ સિંગલ ક્રોપિંગ ઓર મોનોકલ્ચર સિસ્ટમ જે ટોટલ ક્રોપ ફેલિયર છે એનું શું કરે રિડક્શન કરે એટલે કે જે આખે આખો જે પાક છે એનો જે નાશ થાય એવું ન થાય કેમ કે પાક છે એ કદાચ બગડી પણ જાય તો ટ્રીઝ છે એમાંથી આપણે એનું જે ટિમ્બર છે એ બધું શું થાય ફ્યુલ ફ્યુલવુડ છે એ બધું યુઝફુલ થાય એટલે જે ટોટલ ક્રોપ ફેલિયર છે એનું એની જે એ શું થાય રિડ્યુસ થાય છે ઇન્ક્રીઝ ઇન લેવલ ઓફ ફાર્મ ઇન ઇન્કમ્સ ડ્યુ ટુ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ સસ્ટેન પ્રોડક્ટિવિટી જે ફાર્મ છે એની ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થાય એટલે ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ છે સોશિયલ બેનિફિટ્સ ઇમ્પ્રુવમેન્ટ ઓફ રૂરલ લિવિંગ લેન્ડ લિવિંગ સ્ટેન્ડર્ડ ફ્રોમ ધ સસ્ટેન ઇમ્પ્લોયમેન્ટ એન્ડ હાયર ઇન્કમ્સ જે રૂરલ એટલે કે જે એવા એરિયા છે કે જ્યાં જ્યાં શું છે કે બહુ ફેસિલિટીઝ છે એ બહુ ઓછી છે એવા એરિયામાં શું થાય કે એનું જે લિવિંગ સ્ટેન્ડર્ડ છે એ અપ થાય પ્લસ એનું જે એમ્પ્લોયમેન્ટ મળી રહે અને હવિથ હા એની એમ્પ્લોયમેન્ટ એને એમ્પ્લોયમેન્ટ મળી રહે અને વિથ હાયર ઇન્કમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ન્યુટ્રિશન એન્ડ હેલ્થ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ક્વૉલિટી એન્ડ ડાયવર્સિટી ઓફ ફૂડ આઉટપુટ જે ન્યુટ્રિશન અને હેલ્થ છે લોકોનું જે એવા લોકો છે કે જે રૂરલ એરિયામાં રહે છે એવા લોકોનું જે ન્યુટ્રિશન એન્ડ હેલ્થ છે એ પણ ઇન્ક્રીઝ એની જે ક્વોલિટી છે એ સારી સારી બને અને જે ફૂડ ક્રોપનું આઉટપુટ છે એ પણ સારું મળે સ્ટેબિલાઇઝેશન એન્ડ ઇમ ઇમ્પ્રુવમેન્ટ ઓફ અપલેન્ડ કોમ્યુનિટીઝ થ્રુ ધ એલિમિનેશન ઓફ નીડ